હા તે એકદમ બરાબર સાંભળ્યું છે. રસ્તે તારી અને મારી ભાઈબંધી પૂરી. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આ બે જણા સાચે બાજે છે કે પછી આમાં પણ નાટક છે? હા, આ બેનું ભલું પૂછવું, મને ફસાવા માટે પણ. શું કરે છે? તને કોઈ જોઈ જશે. હા હા ઠીક છે, હું આવું છું, પણ તું ક્યાંય પણ ભટકતો નહીં, ઘરે જજે, પહોંચું છું. બધું શું થાય છે? મને ફસાવે છે કે પછી આ બધું જ ઓટોમેટિકલી થાય છે? જોયું ને બા, તમે આમ થોડું હાલશો ને તો તમને મજા આવશે ને અમે બધા રાજી થશું. હું તો કહું છું બાપ, આપણે જેમ હવાર બપોર સાંજ દવા લઈએ ને એમાં ચાલવાનું ચાલુ કરી દઈએ. દિવસમાં 3 વાર હવાર બપોર સાંજ. ઓરડામાં જવું છે ને બા? હા હાલો, એટલે થોડું ચલાઈ જશે અને પછી તમારેથી આરામ પણ થશે. હા હાલો. આસ્તે બાસ, ધીરે 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 બરાબર. બે ઘડી આમ આવ ને. બાને હાથ દે જરા, આપણે એમને એમના ઓરડા સુધી લઈ જઈએ. હું કઈ ગાંડી થોડી છું, જેણે મારી જિંદગીનો ધનોત પનોત કાઢ્યું હોય એને હું ઉભા થવા દઉં? ગાંડી થામા કાઢી. તું બહુ ડાયો છો કા? હે, તું બહુ ડાયો છો ને, તો જા સેવા કર આમની, ધ્યાન રાખ આમનું. ભગવાને જીવડી આપી છે ને તેનો ઉપયોગ કરતા શીખ. ને ઉપયોગ કરતા ના આવડતું હોય ને તો તારી જીવડી બંધ રાખ. નહીં કરું બંધ, હું કર લઈશ. હે, એક વાત છે ને, તમે બે સાંભળી લેજો. તમે બે મળીને છે ને મારી જિંદગી બગાડી નાખી છે. કોના માટે બોલી રહ્યા છે એનું ભાન છે? બા છે મારા, આ ઘરના માલિક,
જીબડી ખેંચી લઉં ને તો એ પાપ ના લાગે. શિલ્પા બહાર ગઈ છે, કલાક પહેલા નહીં આવે. હું મારું કામ કરી લઉં, આ જ મોકો છે. વસ્તુ આડી અવડી ન થાય એનું ધ્યાન રાખવું પડશે. બાકી શિલ્પા છે ઉસ્તાદ, ખબર પડી જશે કે કોક અંદર આવ્યું હતું. સાહેબે મને ને અજયને જુદા કરી નાખ્યા, એટલે જ્યાં સુધી એ બધાની સામે ખુલ્લો નહીં પડે ત્યાં સુધી વાતનો અંત નથી, વાતની જીત નથી. હવે એ દિશામાં કંઈક કરવું પડશે, કંઈક તો કરવું જ પડશે. પણ શું કરવું હવે? ગોપાલ, તું અહીંયા શું કામ આવ્યો છે? અરે સાહેબ, તારી ચા પીવા. ગરમ મસાલો બહુ સારો હોય છે તારા ઘરનો. એ ડોબા ભાન છે ને તને, હવે તું બધાયની સામે ખુલ્લો પડી ગયો છે. અને તને આ ઘરમાં કોઈ જોઈ લીધો ને તો હું મરી જઈશ. માંડ માંડ બચ્યો છું એક તો. હું પણ સાહેબ, મને કાઢવા માટે તે તો કઈ કર્યું નહીં, સોંપી દીધું સંકેત ને. હા તો કારણ છે એનું, બીજો કઈ છૂટકો નતો મારી પાસે. જો બંને જેલમાં રહીએ ને તો બહારથી કોઈ મદદ નહીં કરી શકે ગોપાલ, એટલે બે માંથી એકે બહાર રહેવું જરૂરી હતું. જેવો દેશ એવો વેશ સાહેબ. જે માણસ આવતાની વેત પાર કાઢવાની વાત કરે
એ માણસ સાથે અંતર રાખવું જોઈએ એટલી તો બુદ્ધિ છે મારામાં. બાપુ તમારી વાત સમજવાની. હું મારી વાત સમજ સાહેબ. મને બહાર કાઢવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. એનાથી તે પુરવાર કરી દીધું કે તને ભાઈબંધીમાં નહીં તારા સ્વાર્થમાં જ રસ છે. એવું કઈ નથી ગોપાલ, એવું જ છે. તું પૂછ, તું વકીલને પૂછ, કલેક્ટરને પૂછ. મેં ફોન કર્યો હતો તારી જામીન માટે. ફોન કર્યો એટલે? ફોન કર્યો એટલે વાત પતી જાય? અરે સાહેબ, જીવ ઉપર આવીને કામ કરવું પડે. હા, અરે જરાક અહીંયા હું. તું જરાક સાહેબ, હું આખે આખો આખે આખો બહાર આવી ગયો સાહેબ. જો તારી સામે ઉભો છું. ગોપાલ, આમાં ક્યાંક અજય સંકેતની ચાલ? વાહ, હું છૂટી ગયો એટલે એ લોકોની ચાલ. અરે જો એવું જ હોય ને સાહેબ, તો આભાર માને એ લોકોનો કે એને મને છોડી દીધો. અરે ડોબા, તને મારી નાખશે, એન્કાઉન્ટર કરી નાખશે તારું. એમ તો એ લોકોએ મને અહીંયા સુધી પહોંચવા કેમ દીધો સાહેબ? ખોટી ચણામણી કરમાં સાહેબ, એ લોકોએ મને હાથ પણ નથી અડાડ્યો અને એક શબ્દની પૂછપરછ પણ નથી કરી મારી. શું? જે સાચું છે એ જ કહું છું. નક્કી આ ચાલાકી છે બેઉની. મારે હવે આનાથી દૂર રહેવું પડશે, પહેલા બા અને પછી આ ગોપાલના ચક્કરમાંથી બહાર તો આવવું જ પડશે. શું વિચારે છે સાહેબ? કઈ નહીં, એક એક ફોન કરવાનો યાદ આવી ગયો. એક મિનિટ. હેલો. જો શિવિંદામની હદ પણ આવી ગઈ છે. બસ માં, આનાથી આગળ નહીં જવાય. શિવિંદામની હદ આટલી જ છે. માને બહુ દુઃખ છે તોરલ, એને ખબર પડી ત્યારથી એ રોયા કરે છે. હવે રડવાથી શું થવાનું છે?
તોરલ તું મને પણ માફ. બસ હવે હવે હદ થાય છે. નહીં બન, આટલી સારી દીકરા આટલી સારી નહીં બન. ફૈબા, હું સારી છે ને, મારા સારપ માટે જ બનું છું. આમાં મારો જ સ્વાર્થ છે ફૈબા. ભગવાન તારા જેવા સ્વાર્થી બધાને બનાવે. પૂજા માટે બોલાવી રહ્યા છે. હા પણ બાપુ, પૂજા એ પણ આટલી રાત્રે? અજય, માતાજીનું નામ લેવા માટે 24 કલાક હારા કહેવાય, અને પૂજા બાબતમાં શંકા ન કરાય, સમજો? હશે, એમને ફાવે ત્યારે પૂજા રાખે. તું આવે છે ને? બાપુ મારું રહેવા દો ને. શું છે ને કે અત્યારે લગ્ન ગાળો ચાલે છે, તો મારે 150 જોડી ચણિયા ચોળી મોકલાવાના છે. આ રસ્તામાં તો ત્યારે જ ફોન આવે, એટલે કદાચ પાછું ઉદ્યોગે પણ જવું પડે. ઠીક છે બાપુ, નામ શું કરો છો? તૈયાર થતા કેટલી વાર? મોંગે મહેમાન ક્યાં? કોઈ દેખાતો નથી. ક્યાંથી દેખાય બાપજી? તમારા સિવાય બીજું છે કોણ મારા જીવનમાં? બાપજી માડી, મેં ખાલી તમને બંનેને જ બોલાવ્યા છે. મારા મા બાપ આવી ગયા એટલે મારો આખું ફેમિલી, આઈ મીન મારો આખો પરિવાર આવી ગયો. આવો ને, વિધિ ચાલુ થાય છે. નમસ્કાર કરો બે હાથ જોડીને. હવે શુદ્ધિકરણ માટે તમારે 3 વખત માદ સ્નાન કરવાનું છે. જી મહારાજ. તમે જાઓ,
ત્યાં સુધી હું આગળની વિધિની તૈયારી કરું છું. બ્રિજેશ, હવે તારો ખેલ શરૂ. રાત થોડી અને વેશ ઝાઝા.